હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છે મજામાં ને આજે આપણે ધોરણ પર્યાવરણ કે પાઠ ખાધા વિના ન ચાલે બરોબર ખાધા વગર ચાલે કોઈને ન ચાલે એ પાઠ આપણે આગલા વિડીયોમાં અડધો પાઠ સમજ્યા છીએ બરોબર હવે આ અડધો પાઠ આજે હું તમને સમજાવીશ આમાં આપણે શું જોયું બધા છોકરાઓ પોતપોતાનું રાત્રે શું ખાધું એના વિશે અવલોકન કરે છે ભૂખ લાગે ત્યારે શું થાય એ જોવે છે બધા એકબીજાને પ્લેટ જે હતી એ પ્લેટમાં બધાએ જે ખો પોતપોતે શું ખાધું હોય એ લખ્યું હોય એ બોર્ડ ઉપર લખીને કેટલાય એક સરખું ખાધું છે એ બધું જોયું અને અહીંયા આપણે આગલા આનીથી આગલા પેજમાં શું જોયું કે વિપુલ વિપુલના કુટુંબ વિશે જાણ્યા એના દાદી વિશે જોયું એના મમ્મી વિશે જોયું એને બેન નાની મુની વિશે આપણે જાણે તો એના વિશે સવાલ છે બરાબર તો આપણે આ પાઠ આગળ જોઈએ વાર્તામાંના કેટલાક સભ્યો મકાઈના ડોડા ખાઈ શકે છે કેમ આ આપણે આગળ જે પાઠ જોયો એમાં એમાં એનો જ આ સવાલ છે કે વાર્તામાંના કેટલાક સભ્યો મકાઈ મકાઈના ડોડા ખાઈ શકે છે કેમ કેટલાક સભ્યો કે એટલે કે એના મમ્મી એના મમ્મી મકાઈના ડોડા ખાઈ શકે કેમ કારણ કે એમને હજી તો એટલા બધી એમની હજી એટલી બધી ઉંમર નથી થઈ વિપુલના દાદી જે એટલે એટલે વિપુલના મમ્મી હજી એમને દાંત પણ હોય અને દાઢ પણ હોય એટલે એમને મકાઈના ડોડા ચાવી શકે અને ખાઈ પણ શકે બરાબર કારણ કે એ હજી એમની એટલી ઉંમર નથી એટલે એ મકાઈના ડોડા ખાઈ શકે છે બીજું છે શું ઘરડા લોકો મકાઈના ડોડા ખાઈ શકે કેમ તો ગરડા લોકો મકાઈના ડોડા ન ખાઈ શકે બરાબર વધારે પડતા ગરડા હોય વધારે પડતા વૃદ્ધ હોય જેમ કે વિપુલના દાદી વૃદ્ધ હતા એ સીડી જ નહોતા ચડી શકતા બરાબર અને એને દાળમાં આપણે કેમ ખબર પડે કે દાદા વિપુલના દાદી મકાઈના ડોડા ન ખાઈ શકે કારણ કે વિપુલના મમ્મીએ દાળમાં રોટલી પલાળીને દાદીને આપી હતી જો એ મકાઈના ડોડા ખાઈ શકે તો રોટલી તો ખાઈ જ શકે ને તો તો પછી એના મમ્મી શું કરવા પલાળીને આપે કારણ કે એના

તો શું ચાર મહિનાની મૂન્ય આપણે આગલા આગળના પેજમાં જોયું પણ એમાં કેટલા મહિનાની મૂન્ય હતી એ ન તો કહ્યું બરાબર તો આ સવાલમાં કહે છે કે ચાર મહિનાની મૂન્ય હતી કેટલી ચાર મહિનાની ચાર મહિનાની એટલે કેટલી હોય હા સાવ એટલે સાવ નાની હોય આપણે પણ એને અડવામાં પણ આપણે ધ્યાન રાખવું જોઈએ બરાબર ચાર મહિનાની મૂન્ય એટલે હજી તો એ સમજણ તો ના પડતી પણ એ બેસવા પણ ન શકી હોય અને એને કંઈ ખાતી પણ ન હોય કારણ કે છ મહિનાનું બાળક થાય ત્યાં સુધી બાળક માતાના દૂધ પર જ રહે છે અને જો થોડું ખાવાનું પણ શીખે પાંચ છ મહિને તો પણ એને ખવડાવવું ના જોઈએ એને ખાલી માતાનો ખોરાક જ આપવો જોઈએ એ એને શરીરને એ ખોરાક એના માટે છ મહિના સુધી માતાનું દૂધ પીએ તો એના માટે એને વિટામિન મળી રહે છે પ્રોટીન મળી રહે છે અને એનું સ્વ સ્વાસ્થ્ય પણ શરીર પણ સારું રહે છે બરોબર તો ચાર મહિનાની મુન્ની માતાના દૂધ પર જ રહે છે તે એનો એકમાત્ર ખોરાક છે કારણ કે એ ચાર મહિનાની છે એટલે હજી બીજું કાંઈ ખાઈ શકતી ન હોય અને એને પણ એના દાદી જેમ હજી દાંત ન આવ્યો હોય જો એને દાંત વરસ સાત આઠ મહિનાનું થાય પછી એને આગળ એકાદા દાંત આવે છે પણ દાઢ આવતી નથી બરાબર વર્ષ બે વર્ષના થાય ત્યાં સુધીમાં એને થોડા થોડા દાંત આવે છે અને દાઢ પણ આવે છે પછી કડક વસ્તુ છે અત્યારે એ તો ચાર મહિનાની છે હજી તો દાંત પણ નથી આવ્યા ને પેડા પણ નથી બંધાણા એટલે એ કંઈ પણ ખાઈ શકે નહીં અને ચાવી પણ ન શકે એટલે એની માતાના દૂધ ઉપર જ રહે છે અને એ મુનિનો એકમાત્ર ખોરાક છે કારણ કે એને પાણી પણ ના હોય અને બીજો ખોરાક પણ આપણી જેવો ના હોય બરાબર હવે પૂછો અને લખો આપણે ચાર મહિનાની મુન્ડિને લઈ તો એ શું ખાવાનો એનો ખોરાક શું ખાલી માતાનો દૂધ બરાબર અને શું ના ખાઈ શકે તો એ કડક વસ્તુ ના ખાઈ શકે આ નાનું બાળક હોય ભાખોડિયા આલે તો એને આપણે બિસ્કિટ છે એવું બધું દૂધમાં પલાળીને ખવડાવી શકીએ છીએ અને એને કડક વસ્તુ છે એ ન ખાઈ શકે તો એ લખવાનું કડક વસ્તુ ખાઈ શકતા નથી અને પોચી વસ્તુ ને ખાઈ શકે છે યુવાન યુવાન એટલે કે કેવાય પણ એટલા બધા અહીંયા ભાખોડી છે એવડા નહીં એટલે તમે પણ બધું ખાઈ શકો છો યુવાન યુવાન એટલે આપણે મોટા ભાઈ મોટા બેન એ બધા યુવાન કહેવાય આપણા મમ્મી પપ્પા એ બધા યુવાન કહેવાય બરોબર ઈ શું ખાઈ શકે એ બધી વસ્તુ ખાઈ શકે બરાબર શું ખાય શું ના ખાઈ શકે તો એ નાના છોકરા જે દૂધના બિસ્કીટ પલાળીને એવું ખાય એ ખાઈ શકે પણ એવું ન ખાય બરાબર તો અહીંયા શું ખાય છે તમારા મમ્મીની અને શું નથી ખાતા એ તમારે અહીંયા લખવાનું છે વૃદ્ધ વૃદ્ધ લોકો પણ શું કરે એ પણ પોચી વસ્તુ આ નાના બાળકની જેમ જ નાના બાળકની જેમ જ શું હોય આ બાળક જે ખાય પોચી વસ્તુ એ જ લોકો વૃદ્ધ પણ એ જ વસ્તુ વૃદ્ધ પણ ખાય છે નાના બાળકને માતાનું દૂધ જોઈએ પણ વૃદ્ધ લોકો એ હા સાવનાનું હોય તો એને માતાનું દૂધ જોઈએ બરાબર બીજું ના ખાઈ શકે પણ થોડુંક મોટું થાય છ સાત આઠ મહિનાનું થાય પછી એને દૂધમાં બિસ્કીટ પલાળીને કોઈ વસ્તુ કોઈ ઝીણ કોઈ કડક વસ્તુ હોય તો એને દૂધમાં પલાળીને ચામાં રોટલી પલાળીને એવું ખવડાવી શકીએ તો આ વૃદ્ધ લોકો એ પણ દૂધમાં બિસ્કિટ પલાળીને એવું પોચું કરીને ખાય છે રોટલી આ જેમ કે આપણે વિપુલની દાદીને જોયું એના મમ્મીએ એને દાળમાં રોટલી પલાળી દીધી હતી પલાળી દીધી હતી ને તો રીતે વૃદ્ધ લોકો પોચી વસ્તુ ખાઈ શકે છે દાળમાં રોટલી પલાળીને બિસ્કિટ હોય જે મોઢામાં મૂકતાં જ ઓગળી જાય એવી વસ્તુ ખાઈ શકે અને શું ના ખાઈ શકે તો નાના બાળક જેમ એ કડક વસ્તુ જેમ કે મકાઈના ડોડા અને મકાઈના ડોડાને એવું ખાઈ શકતા નથી બરાબર આપણે શું ખાઈ શકીએ છીએ અને શું ખાઈ શકીએ તેના વિશે જોયું આપણે શું ખાઈ શકીએ શું ના ખાઈ શકીએ તેના વિશે જોયું આપણે બધું જ કાયમ ખાઈ શકતા નથી બધી વસ્તુ કાયમ ખાઈ શકતા નથી તમારે એક જ દિવસમાં તમે ઈડલી પાણીપુરી ઢોસાન બિરયાની મન્ચુરિયન ને એવું બધું તમે એક જ શાક રોટલી ને બધું ખાઈ શકો ડાયલબિટ ન ખાઈ શકો બધું રોજે રોજ અલગ અલગ વસ્તુ આપણે ખાઈએ છીએ એકદી દાળ ભાત ખાધા હોય તો બીજા દિવસે શાક રોટલી ખાઈએ છીએ સાંજે ખીચડી શાક ખાઈએ છીએ એકદી મંચુરિયન ખાધું હોય તો બીજા દિવસે આપણે પાણીપુરી ખાઈએ છીએ એકદી હોટલમાં ખાધું હોય તો રોજે આપણે હોટલમાં નથી ખાઈ શકતા વર્ષમાં અથવા મહિનામાં એકાદ વાર હોટલમાં ખાઈ શકીએ છીએ બરાબર તો આપણે શું ખાઈ શકીએ શું ન ખાઈ શકીએ અને જો આપણે બધું જ ખાઈ શકતા હોય તો પણ બધી જ વસ્તુ કાયમ ન ખાઈ શકીએ ક્યારેક ક્યારેક જ ખાવા મળે છે જેમ કે કોઈ ગરીબ હોય તો એના ઘરે પ્રસંગ હોય તો પ્રસંગમાં જ એને સારી વસ્તુ ખાવા મળે છે કાયમ એને સારી વસ્તુ ખાવા મળતી નથી ને આગળ આપણે જોયું કે એક છોકરાની માતા બીજાના ઘરે કામ કરે છે તો એના ઘરે કામ કરે છે જેના ઘરે જો એના ઘરે સારી વસ્તુ બનાવીએ તો જ એ બાળક અને એની માતા ઘરે લઈ જાય એ વસ્તુ અને એ ખોરાક ઘરે લઈ જાય છે અને એ બાળકને ખાવા મળે છે બરાબર જેમ કે આપણે શું લઈએ ત્યાં એ દાબેલી હતી તો દાબેલી બાળક કાયમ ના ખાઈ શકે કારણ કે એને પરંતુ એની માતા જે ઘરે કામ કરતી હતી ત્યાં એને દાબેલી લાવ્યા હતા એટલે એ દાબેલી આપી પછી એ ઘરે લઈ ગઈ એ બાળકની માતાને પછી એ બાળકે ખાધી કાયમ ના ખાઈ શકે કે કારણ કે એ જેના ઘરે કામ કરતી હતી એના ઘરે લાવે ત્યારે જ એ ખાઈ શકે છે બરાબર તો ચાલો આપણે જે વસ્તુ ખાઈ શકીએ તેના વિશે વાત કરીએ બરાબર જે વસ્તુ આપણે ખાઈ શકીએ છીએ એના વિશે આપણે વાત કરવાની છે જેમ કે ભાત મકાઈ જવું ચણા મકાઈ બાજરી સાબુદાણા નાગલી નાગલી એટલે શું એ તો મને નથી ખબર પણ હશે કે ખોરાક બરાબર થાય એવી જ રીતે આ આપણે ભાવતી વસ્તુ ઉપર રાઉન્ડ કરવાનો છે બરાબર આમાંથી તમને જે વસ્તુ ભાવતી હોય એના પર રાઉન્ડ કરો જેમ કે વિપુલને શું ભાવે છે મકાઈ તો તમને પણ ભાવતી હોય તો એના પર રાઉન્ડ કરો ભાત ભાત પાવે છે ને એના પર રાઉન્ડ કરો મકાઈ ભાવતી હોય એના પર ઘઉં ઘઉં એટલે રોટલી તમે ખાતા જ હોય તો એના પર પણ રાઉન્ડ કરો જવું અમુક ન ભાવતા હોય ચણા ભાવતા હોય તો એની પર કરો સાબુદાણા ભાવતા હોય સાબુદાણા પર રાઉન્ડ કરો નાગલી ભાવતી હોય તો એના પર કોઈ ઘઉં ઘઉં ઓછા ખાતા હોય એક ટાઈમ ઘઉં ખાતા હોય સવારે ચામાં રોટલી અને રાત્રે બપોરે બાજરી ખાતા હોય તો બાજરી ભાવતી હોય તેના પર રાઉન્ડ કરો અને કોઈ ખાલી બે ટાઈમ રોટલી ખાતું હોય તો એના પર રાઉન્ડ કરો એટલે આ આપણે આ વસ્તુ જે આપી છે ભાત ઘઉં જઉં ચણા મકાઈ બાજરી સાબુદાણા નાગલી એમાં તમે તમારી રીતે તમને જે વસ્તુ ભાવતી હોય એના ઉપર તમારે રાઉન્ડ કરવાનો છે જેમ કે ખાલી મકાઈ ભાવે તો મકાઈ ઉપર રાઉન્ડ કરો બરાબર પણ રોટલી પણ બધાને ફરજિયાત ભાવતી જશે એનો ભાવ તો એના શાક એના વગર શાક છે ના ખાવ તમે તો અહીંયા તમને જે ભાવતું હોય એના ઉપર તમારે રાઉન્ડ કરવાનું છે બરાબર આપણો મોટાભાગનો ખોરાક વિવિધ વસ્તુઓનો બનેલો છે મોટાભાગનો ખોરાક એટલે વિવિધ વસ્તુ એટલે કે મોટાભાગની વસ્તુ જો ઘઉંમાંથી બને ચોખામાંથી બને છે પછી મકાઈમાંથી બને છે મકાઈના ને એવું બધું બને છે ને પછી સાબુદાણામાંથી પણ ઘણી બધી વસ્તુ મળે બને છે ઘઉંમાંથી લાપસી છે રોટલી છે સુખડી છે ઘઉંમાંથી પણ ઘણી બધી વસ્તુ બને છે ચોખામાંથી પણ ચોખાના પાપડ બને છે ચોખાના મમરા બને છે પૌવા બને છે બને છે ને તો એવી રીતે ચોખામાંથી પણ અલગ અલગ વસ્તુ બને છે તો એવી જ રીતે મોટા ભાગનો ખોરાક વિવિધ વસ્તુ એટલે કે અલગ અલગ વસ્તુમાંથી બને છે કઈ વસ્તુ કઈ જગ્યાએ સરળતા ઊગી શકે છે તેના આધારે અલગ અલગ વસ્તુઓ પર વિસ્તારમાં ખવાય છે બરાબર અલગ અલગ વિસ્તારમાં લો જે ઉગતો જેમ ડાંગ બાજુ ડાંગ જેટલા બાજુ વધારે મકાઈ નવું થાય તો એ બાજુ વધારે મકાઈની રોટલીને એવું બધું બનાવતા હોય એ બાજુ આપણે ઘઉંની રોટલી કેમ બનાવીએ છીએ આપણે કારણ કે આપણે ઘઉં વધારે થાય છે એટલે ઘઉંની રોટલી બનાવીએ છીએ એ બાજુ મકાઈ વધારે થાય તો મકાઈના રોટલા બનાવે છે ને બાજરી વધારે થતી હોય તો બાજુ વધારે બાજરી ખાય છે પછી ઝાર વધારે થતી હોય જે વિસ્તારમાં એ વિસ્તારમાં ઝારના રોટલા ખાય છે એટલે ચોખા વધારે થતા હોય તે વધારે ખાય છે બરોબર તો અહીંયા આપણે અગાઉ જણાવેલ વાનગીઓના આધારે ક્યાં જમવામાં આવે છે લખો અગાઉ વાગેલ કે વાનગી એટલે કે ઘઉં ચોખાની આપણે જોયું ને એ ક્યાં વધારે જમવામાં આવે છે એ અહીંયા આપણે આ જગ્યાએ તમારે લખવાનું છે આપણે સરખી વસ્તુ જુદા જુદા પ્રકારની વાનગી બનાવવા પણ ઉપયોગ કરીએ છીએ સરખી વસ્તુ એમ મેં કીધું ને જેમ કે ચોખા છે તો ચોખાના શું બને ભાત બને ખીચડીમાં નાખીને આપણે બનાવીએ પુલાવ બનાવીએ પછી પૌવા બને છે એના પછી ઘઉંના લોટની સુખડી બને છે બને છે ને એવી રીતે અલગ અલગ ચોખા ચોખા કીધું ને તો ચોખાના ઢોકળા બને છે ખીચડી બનાવીએ છીએ ભાત બનાવીએ છીએ પુલાવ બનાવ ચોખાના શું બને પુલાવ બનાવે છે બનાવે છે ને ચોખાના પાપડ બનાવીએ છીએ તો એક જ વસ્તુમાંથી અલગ અલગ વાનગી આપણે બનાવીએ છીએ અહીંયા શું છે ચોખાને ઘઉંમાંથી બનાવી શકાય તે વસ્તુઓના નામ લખવાના છે બરાબર ચોખાને કઈ કઈ વસ્તુ ચોખા અને ઘઉંમાંથી આ ઘઉં છે અને આ ચોખા છે એમાંથી જે જે વસ્તુ બનતી હોય એને એ અહીંયા આખાના છે આપેલા છે કેટલા છે પાંચ ખાના આપેલા છે એક બે ત્રણ ચાર ને પાંચ એક ખાનામાં છ છે પણ એક ખાનામાં ઘઉંમાંથી રોટલી બને તો રોટલી લખી છે ચોખામાંથી પુલાવ બને તો પુલાવ પણ લખેલો છે તો આપણે અહીંયા પેલા જોઈશું કે ઘઉં આ ઘઉં છે તો ઘઉંમાંથી શું શું બને તો એક તો રોટલી બને બીજું શું બને સુખડી ઘઉં ઘઉંના લોટમાંથી સુખડી બને ને પછી શું બને લાપસી ઘઉંના લોટમાંથી લાપસી પણ બને ઘઉના લોટમાંથી ભાખરી પણ બને બરાબર ઘઉના લોટ માંથી બીજું શું બને સુખડી બને લાપસી બને ભાખરી બને ઘઉં લોટમાંથી રોટલી બને ઘઉંના જે ઘઉં ફાડા ઘઉં હોય એનામાંથી થૂલી થૂલી પણ બને કોઈ ખાધી હશે કોઈ નહીં ખાધી હોય ઘઉંના ફાડા હોય ને ઝીણા ઝીણા ઘઉં હોય ને એમાંથી આપણે ખીચડી જેવું બનાવીને થૂલી કહેવાય બરોબર તો સુખડી લાપસી ભાખરી બીજાને બધું અલગ અલગ વસ્તુ બનાવતા હોય જેમ કે પુડલા છે પુડલા બરોબર સુ પૂડલા મેં કીધું ને દિવાસામાં દે બને દસમાના વ્રત હોય ત્યારે પુડલા બને બળે એટલે કે રક્ષાબંધનના પુડલા બને તે અલગ અલગ વસ્તુ અલગ ઘઉંમાંથી ઘણી બધી આવી અલગ અલગ વસ્તુ બને છે તમે તમારા મમ્મીને પૂછી લો તમારા મમ્મી ઘરે પણ અલગ અલગ વસ્તુ ઘઉંમાંથી ઘણી બધું બનાવતા હશે તો એ તમારે અહીંયા એ ખોરાક તમારે આ ખાનામાં લખવાનું આપણે પાંચ કીધો તો પાચ તમે કહી દીધો લાપસી ધૂલી પછી સુખડી ભાખરી બધું બનાવ્યું ને પુડલા તો પાંચ વસ્તુ ગમે એ લખવાની છે તમે તમારી રીતે તમે બીજું કંઈ બનાવતા હોય મમ્મી તો એ પણ તમે અહીંયા લખી શકો છો હવે શું આવ્યું ચોખા ચોખાની પાંચ વસ્તુ એક તો પુલાવ જ છે બીજું શું બને બને ચોખામાંથી ખીચડી બીજું શું બને ભાત પછી બીજું શું બને ચોખામાંથી પૌવા પૌવા પણ ચોખામાંથી બને ઓલા સફેદ આવે ને એ ચોખાના પૌવા ઈ ચોખા માં ઈ પવખે માંથી બને ચોખા માંથી બને પછી પાપડ ચોખાના પાપડ પણ બને છે બરાબર પછી ચોખાની ઈડલી ઈડલી પણ ચોખા ની બને પછી ઢોકળા 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 ચોખા અને ચણાની દાને દળાવીને એમાંથી ઢોકળા પણ બનાવે છે ને તો એક બે ત્રણ ચાર પાંચ છ આમાં તો ઘણી બધી ચોખામાંથી ઘણી બધી વાનગી બને છે તમે તમારી રીતે ચોખામાંથી શું બને ગમે પાંચ વસ્તુ તમારે અહીંયા લખવાની છે હવે તમે કેટલી વસ્તુઓ લખી છે આ આમાં આપણે કેટલી પાંચ ને પાંચ કેટલી છ દસ થઈને ઘઉંમાંથી પાંચ રે અને ચોખામાંથી પાંચ કુલ છ છ રોટલી એક તો લખેલી આપેલી જ છે આમાં પુલાવ આપેલો છે એટલે આપણે કેટલી બેમાં પાંચ પાંચ વસ્તુઓ લખી છે આ જ રીતે વિવિધ કઠોળ શાકભાજી ફળ માંસ વગેરે જુદી જુદી વસ્તુઓ લેવાય છે લોકોની પસંદ અને ના પસંદ અલગ અલગ હોય છે ચાલો આપણે તેના વિશે વાત કરીએ જો અલગ અલગ કોઈને 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 ભાવતું ભાવતું હોય હોય તો મગ ભાવતા હોય કોઈને ચણાની દાળ ભાવતી હોય કોઈને ખાલી મગ ભાવે તો અમુકને ચણાની દાળ ન પણ ભાવે બરોબર તો તુવેર દાળ છે દાળ છે બધાને અલગ અલગ કઠોળ ભાવતો હોય કોઈને એટલું બધું કઠોળ ન પણ ભાવતો હોય કોઈને ખાલી મગ ભાવતા હોય કોઈને ચણા આખા ચણા આવે એ ભાવતો હોય એટલે કઠોળમાં પણ બધાને બધા કઠોળ ભાવતા નથી શાકભાજીમાં પણ એવું છે કારેલા રીંગણા ભીંડો એવું પણ કોઈને ભીંડો કારેલા પણ ભાવતું બધાને બટેકા તો બહુ જ વાલા છે બધાને બટેકા ભાવતા હોય અમુકને ન પણ ભાવે બરોબર ફળ ફળ ફ્રૂટમાં તો પણ તમને બધાને એવું નથી કે ફળ છે તો ફળ બધાને ભાવે કોઈને ચીકું છે ચીકું કોઈને ન પણ ભાવતા હોય બોરા હોય ન પણ ભાવતા હોય સફરજન ભાવતા હોય દાડમ છે દ્રાક્ષ છે એ ભાવતો હોય એમને ન પણ ભાવે એટલે બધાને સરખી પસંદ હોતી નથી કોઈ માંસ મચ્છી ખાતું હોય અને કોઈ ન પણ ખાતું હોય બરાબર તો બધા લોકોની પસંદ અલગ અલગ હોય છે એવું નથી કે આપણે ખાઈએ એ જ બધા ખાય ને બધા ખાઈએ એ જ આપણે ખાવું જોઈએ બધાની પસંદ બીજાની તો વાત શું કરીએ આપણા ઘરમાં જ એવું હોય છે કે જો મમ્મીને કારેલા મમ્મી પપ્પાને કારેલા ભાવતા હોય તો તમને કરવા કારેલા લાગે તો તમે ન પણ ખાવ તમને ન પણ ભાવે મમ્મીને કઠોળ ભાવતો હોય કઠોળમાં જે મોગરદાર છે એ ભાવતી હોય મમ્મીને તો તમને ન પણ ભાવતી હોય એટલે એવું નથી કે તમને ભાવે એ જ મમ્મીને ભાવે અને મમ્મીને ભાવે એ જ તમને ભાવે બરોબર એટલે બધાની પસંદ અલગ અલગ હોય છે તો વિચારો અને લખો તમને જમવામાં પસંદ ના પસંદ હોય તેવી ત્રણ વાનગી લખવાની છે બરોબર તમને પસંદ હોય એવી ત્રણ વાનગી અને ના પસંદ હોય એવી ત્રણ વાનગી અહીંયા હું કહેતી નથી કારણ કે એ તો પસંદ ના પસંદ તમને શું ભાવશો ને એ તમને તો ખબર જ હોય અને બધાનું અહીંયા અલગ અલગ હોય તો એ તમારે અહીંયા લખી નાખવાનું છે હવે તમારા વિચારો અને કહો બરાબર પસંદ ના પસંદ તો તમે લખી નાખશો ને કે હું તમને કહું ઉદાહરણ આપું જો મારું પસંદ ના પસંદ કહું મને શું પસંદ છે મને તો ઢોકળા ભાવે પછી પાણીપુરી ભાવે પાણીપુરી ભાવે ને બધાને પછી આપણે ખોરાકમાં જોઈએ અનાજમાં ને એમાં તો એમાં શું ભાવે મને તો ખીચડી બહુ ભાવે તો ખીચડી ભાવે પછી ભીંડાનું શાક બહુ ભાવે તો શાકભાજીમાં કહું તો મને ભીંડો ભાવે બરાબર એ રીતે તમારે પણ ત્રણ વસ્તુ કંઈક ને કંઈક અનાજમાં લખવાની છે પાણીપુરી એ તો ઠીક છે પણ ઢોકળા છે ખીચડી છે ભીંડો છે પછી રોટલી છે ચોખામાંથી ભાત અથવા પુલાવ એ તમને ભાવ તો એ તમારે લખવાનું છે અને ના પસંદમાં મને શું નથી ભાવતું તો મને કઠોણમાં કહું તો મને છે અડદ અડદદાળ નથી અડદ નથી ભાવતા આખા અડદ આવે અડદ નથી ભાવતા બરોબર બીજું શું નથી ભાવતું ફળ ફ્રૂટમાં જોઈએ તો મને ચીકુ છે ચીકુ નથી ભાવતા માંસ મચ્છીમાં મને મચ્છી નથી ભાવતી બરાબર તો એવી રીતે બધા અલગ અલગ હોય છે કે જે ના ભાવતો એ તમારે અહીંયા લખવાનું છે ભાવ તો ના ભાવ તો એ પણ અહીંયા લખવાનું છે બરાબર વિચારો અને કહો તમારા મિત્રોની પસંદ સરખી છે તમારી અને તમારા મિત્રોની પસંદ સરખી છે તમને સવાલ કરે છે બરાબર એવું નથી કે તમને ભાવે એ તમારા મિત્રને ભાવે અને તમારા મિત્રને ભાવતો એ જ તમને ભાવે બધા મિત્રો એવા નથી અમુક મિત્રો હોય છે એવો કે તમને ભાવતો એ જ એને ભાવતું હોય એને ભાવે તમને ભાવે પણ બધાની વસ્તુ બધી સરખી હોત બધો ખોરાક એકાદ વસ્તુ હોય છે કે આ એને પણ ભાવે છે અને મને પણ ભાવે છે અને અમુક ખોરાક હોય છે કે જે એને નથી ભાવતો અને મને પણ નથી ભાવતો પણ અમુક ખોરાક એવો પણ હોય છે કે જે તમને ભાવે છે પણ તમારા મિત્રને ભાવતો નથી બરાબર તો એ તમારે અહીંયા લખવાનું છે તમારા કુટુંબના સભ્યોની પસંદ સરખી છે તમારા બધા કુટુંબના સભ્યોની પસંદ સરખી છે એ તમને અહીંયા પૂછવું છે તો સરખી હોય તો આ લખવાનું ન સરખી હોય તો આ લખવાનું એવું જરૂર નથી કે બધાની સરખી હોય જ તે બરાબર મમ્મીએ તમને કીધું કે મમ્મીને કારેલા ભાવતા હોય તો તમને ન પણ ભાવતા હોય અને તમને સફરજન ભાવતો હોય તો તમારા મમ્મીને ન પણ ભાવતો હોય બરાબર એટલે બધાની પસંદ સરખી હોય નહીં મને બધાની પસંદ બધા ઘરમાં બધું ખાતા હોય બધો ખોરાક બધું અનાજ ખાતા હોય બધી શાકભાજીને બધું ખાતા હોય તો બધાને પસંદ સરખી હોય છે એટલે તમારે જે હોય તમારે તમારે ત્યાં લખવાનું છે એ તમારા કુટુંબના કયા ક્યા પસંદ જુદી જુદી છે તમારે તમારા કુટુંબની તો મને ખબર કે હું વાત કરું તો મને ભીંડો ભાવે છે પણ મારા મારા ભાઈને ને ભીંડો ભાવતો નથી બરોબર મારા મમ્મીને ને ભાવે છે પણ મને મોગડદાર ભાવતી નથી બરોબર તો એવી રીતે કુટુંબના કયા સભ્યો પસંદ અલગ અલગ છે એ તમારે

મને અને મારી માતાને ઉંબાડિયું ખાવાનું ગમે છે ઉંબાડિયું એટલે શું ખબર છે ઉંબાડિયું ઉંબાડિયું એટલે કે બધા શાકભાજી જેમ કે આખા રીંગણા હોય આખા બટેકા હોય એવી રીતે બધા શાકભાજી આખા આખા લેવાના અને એને બાફી નાખવાના સેમા આપણે રીંગણાનો ઓળો ખાધો છે રીંગણાનું ભરતું ખાધું છે એને કેમ હવે કાંટા લઈને એમાં અથવા ગેસ ઉપર આપણે બાફીએ છીએ એવી જ રીતે આને એવી રીતે ભઠો એને કહેવાય કે લાકડાનો ઢગલો કરી અને એના બાફીએ જેમ કે હોળીમાં કેમ આપણે હોળીમાં નાળિયેર નાખીએ છીએ નારિયેળ ઉમે છે પણ બફાઈને પછી બહાર આવે તો તમને ખાવામાં કેવું મીઠું લાગે છે એવી રીતે આ બધા શાકભાજી પણ આખે આખા બાફી નાખવાના હોય છે અને પછી એને ઉપરથી મસાલો નાખી અને એવી રીતે વઘાર કરી ઉપરથી વઘાર નાખીને અલાવી એને ઊંબાળ્યું કહેવાય તો આ એનસી વલસાડમાં રહે છે એને અને એના મમ્મીને ઊંબાળ્યું ખૂબ ભાવે છે જ્યારે અમને ઉમાડિયું ખાવાની ઈચ્છા થાય ત્યારે અમે ખેતરમાં જઈએ છીએ ને ઉમાડિયું ખાઈએ છીએ જો કીધું ને કે એમાં ઝાજા લાકડાની લઈ અને એનો પટ્ટો કરી અને એમાં એને બાફવાનું હોય છે તો ઘર આંગણે તો જો સોસાયટીમાં રહેતા હોય તો અહીંયા તો લાકડા પણ ન હોય ને એવું બાફાય પણ નહીં ગામમાં તો ખેતરે જાય તો ખેતરે એવું ખાવાની મજા આવી જાય છે અને ખેતરમાં લાકડા પણ ઝાઝા હોય છે અને જાજો ઉમાડ કરીએ અને ઝાઝા લાકડાને બાળીએ ને જાજો આગ પ્રગટાવીએ તો કોઈને વાંધો પણ નથી પડતો અને જો ઘરે આપણે આંગણે કરીએ તો ધુમાડો થાય તો બીજા આપણી જોડે ઝઘડો પણ કરવા આવે છે અથવા કોઈને પસંદ પણ નથી આવતું ને સારું પણ ના લાગે એટલે એનસી છે એને જ્યારે ઉંબાડિયું ખાવાનું મન થાય ત્યારે એના મમ્મીને ખેત એ અને એના મમ્મી ખેતરે જાય છે અને ત્યાં ઉંબાડિયું બનાવીને ખાય છે બરાબર હવે બીજી છોકરી છે જૂની હું કાશ્મીરમાં રહું છું એ ક્યાં રહે છે કાશ્મીરમાં મને રાયના તેલમાં બનાવેલી માછલી પસંદ છે કાશ્મીરમાં તો ઠંડી વધારે હોય ને તો એ બાજુ આવું માછલીનું બધું વધારે હોય તો એને મચ્છી વધારે ભાવે છે એટલે એને કા આ જૂની છે એને વધારે શું ભાવ હોય રાયના તેલમાં આપણે અહીંયા બધા અલગ અલગ તેલ હોય છે ને ગોળનું તેલ મગફળીનું તેલ ને સરસોનું તેલ ને રાયનું તેલ ને સૂર્યમુખીનું તેલ ને બધા અલગ અલગ તેલ આવે ને એવી જ રીતે આ જે રાયનું તેલ આવે ને એ તેલમાં માછલી આપણે ઘરે હોય તો આજ શાક બરાબર નથી તેલમાં મજા નથી નથી આવતી બીજું તેલ વાપરવાનું ચાલુ કરે છે બરોબર તો એવી જ રીતે આ જૂની છે એ કાશ્મીરમાં રહે છે અને એને રાયના તેલમાં બનાવેલી માછલી ખૂબ ભાવે છે એકવાર હું ગોવા ગઈ હતી અમે ત્યાં માછલી ખાધી પરંતુ તેનો સ્વાદ જુદો હતો કારણ કે બધાય એક સરખી માછલી બધાને અલગ અલગ જો આપણે ઘરે શાક બનાવીએ જરૂર નથી એવું જ શાક બીજાના ઘરે બને આપણે બીજાના ઘરે જઈએ તો એમ કહે કે મમ્મી આનું શાક સરસ છે મને એ બહુ ભાવ્યું અથવા એમ કહે છે કે મમ્મી તારા જેવું શાક નથી બનાવતી મને આ તું બટેકાનું બનાવે છે એ ભાવે છે આ બટેકાનું બનાવી મને કેમ ન ભાવ્યું તો બધાના હાથનો સ્વાદ પણ અલગ હોય ને તેવી રીતે આને પણ રાયના તેલમાં બનાવેલી માછલી ભાવે છે પણ એ એકવાર ગોવા ગઈ હતી જોની તો ત્યાં એને ત્યાં માછલી ખાધી હતી પણ તેનો સ્વાદ જુદો હતો એની માતા પણ અલગ બનાવે છે તો મારી માતાએ કહ્યું આ દરિયાની માછલી નારિયેલના તેલમાં બનાવી છે એટલે જુદી લાગે છે મેં કીધું ને કે બીજા શાકમાં બનાવે તો આપણે કહીએ કે મમ્મી મને આ તેલ શાક આ તેલ નથી મજા આવતી તો બીજું તેલ લઈ આવજો તો અહીંયા એને આ જે ગોવા જઈ હતી અને ત્યાં જે માછલી ખાધી હતી એનો સ્વાદ અલગ હતો કેમ કારણ કે એ દરિયાના તેલ દરિયાની માછલી હતી પણ એ નારિયેળના તેલમાં બનાવેલી હતી અને જે આ જૂનીને જે માછલી પાવે છે એ કયા કયા તેલમાં રાયના તેલમાં બનાવેલી પાવે છે બરાબર હવે થોમસ છે હું કેરેલામાં રહું છું થોમસ ક્યાં રહે છે કેરેલામાં મને બે વસ્તીઓ વસ્તુઓ ખાવી ખૂબ જ પસંદ છે બંને મારા આંગણામાં થાય છે આંગણામાં કેમ થાય છે કારણ કે થોમસ કેરળમાં રહે છે તો એના આંગણામાં કદાચ બગીચો હશે અને એ એમના ઘરે જ શાકભાજીને બીજું ફળફ્રુટ ઉગાડતા હશે તો એને એને એ વસ્તુ એને જે ભાવે છે એને ઘરે જ મળી રહે છે કારણ કે એના આંગણામાં જ છે એક ઊંચા વૃક્ષ પર છે ઊંચા વૃક્ષ નારિયેળી ઉગે ને ખજૂરી હોય નારિયેળી હોય ઘણી બધી વસ્તુ હોય જે ઊંચા વૃક્ષ ઉપર તો આને શું કહે છે કે મેં મને જે બે વસ્તુ ભાવે છે એ મારા આંગણામાં જ છે અને એક ઊંચા વૃક્ષ ઉપર ઉગે છે અને બીજું જમીનની અંદર ઉગે છે બે વસ્તુ ભાવે છે એમાં એક ઊંચા વૃક્ષ ઉપર ઉગે છે એ ભાવે છે અને એક જમીનની અંદર ઉગે એટલે જમીનની અંદર એટલે કે બટેકા ને એવું બધું જમીનમાં ઉગે ને એ વસ્તુ એને એક જમીનની અંદર ઉગે છે એ ભાવે છે બાફેલા સાબુદાણા નારિયેળમાંથી બનાવેલી કઢી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે તેનો સ્વાદ જ ખૂબ સરસ છે સો બાફેલા સાબુદાણા સાબુદાણા ક્યાં થાય જમીનમાં ઉગે છે અને નારિયેલ ક્યાં થાય ઉચ્ચા વૃક્ષ ઉપર બરોબર એટલે એને એક ઉચ્ચા વૃક્ષ ઉપર જે ભાવતી વસ્તુ એ કઈ નારિયેરી અને જમીનમાં ઉગે એ વસ્તુ ભાવતી હતી કઈ બાફેલા સાબુદાણા તો એને બાફેલા સાબુદાણા નારિયેળમાંથી બનાવેલી જે કઢી હોય ને એ કઢીમાં એ સાબુદાણા ખાવાની એને ખૂબ મજા આવે તેનો સ્વાદ ખૂબ સરસ હોય તો આપણે તમે તમે તો નહીં ખાધો હોય મેં પણ કોઈ દિવસ આવું ખાધું નથી પણ બધાને અલગ અલગ રાજ્ય હોય અલગ અલગ દેશમાં તો અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ વસ્તુ હોય જ્યાં મેં આપણે આગળ ને કે અલગ અલગ દેશમાં અલગ અલગ રાજ્યમાં અલગ 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 દિશામાં અલગ અલગ વસ્તુ થતી હોય અલગ અલગ આમ તો એ જે જે ગામમાં જેવી વસ્તુ થતી હોય જે રાજ્યમાં એ બાજુ એવી વસ્તુ વધારે ખાય છે તો અહીંયા કેરળમાં વધારે શું થાય નારિયેળની સાબુદાણાને એવું થાય તો એને થોમસને નારિયેળમાંથી બનાવેલી કઢી સાથે સાબુદાણા બાફેલા સાબુદાણા ખાવાની મજા આવે છે આ જૂની કાશ્મીરમાં રહે છે તો એ બાજુ માછલીને એવો ખોરાક વધારે હોય તો એને રાયના તેલમાં માછલી ખાવાની વધારે ગમે છે અને એનસી છે એ વલસાડમાં રહે છે તો એને વલસાડમાં ઉંબાળિયું ને એવું બધું વધારે હોય તો એને ઉંબાડિયું ખાવાની મજા આવે છે તો આવી રીતે ત્રણેયનો ત્રણેય અલગ અલગ રાજ્યમાં રહે છે અને ત્રણેયને ખાવાની પસંદ પણ અલગ અલગ છે અને એમનો ખોરાક પણ અલગ અલગ છે બરાબર તો આવી જ રીતે આપણો ખોરાક પણ અલગ અલગ હોય છે ને આપણને આપણી ભાવતી વસ્તુ પણ અલગ અલગ હોય છે એ તો અલગ અલગ રાજ્યમાં પણ આપણે તો એક રાજ્યમાં એક ગામમાં રહેવા છતાં પણ બધાનો ખોરાકમાં અલગ અલગ હોય છે બધાની પસંદ ના પસંદ અલગ અલગ હોય છે આપણે શું જમીશું તે નક્કી કરતા કારણો ક્યાં છે તેના ઉપર સાચાની નિશાની કરવાની છે બરાબર આપણે જમીશું તે નક્કી કરવાના કારણો શું જમીશું આપણે શું જમીશું તે નક્કી કરતા કારણો ક્યાં છે તેના ઉપર ખરાની નિશાની કરવાની છે બરાબર આપણે પહેલાં અહીંયા જો અહીંયા આપેલું જ છે કોઠો એમાં શું આવે ખરાની નિશાની આવશે પહેલાં વિચારો અને લખો સરળતાથી શું મળી રહે છે સરળતાથી શું મળી રહે એ આપણે આપણે જેમ કે ઘઉં છે બાજરી છે ચોખા એ બધું સરળતાથી મળી રહે તો જાજા પૈસા તો થાય પણ કોઈને કાર્ડ હોય રેશન કાર્ડ તો એમાં મફતનું મળે છે ને ઓછા પૈસા મળે છે સરળતાથી મળી રહે એ લખવાનું છે શું મળી રહે એ આપણે શું ખરીદી શકીએ બરાબર એ અહીંયા લખવાનું છે આ જે સરળતાથી શું મળી રહે એ લખો અને આપણે શું ખરીદી શકીએ એ લખો બરાબર યાદ કરો અને લખો કેટલીક વસ્તુઓના નામ આપેલા છે આ જે આ કોઠો છે એમાં એમાં છે જે ખાઈ શકાય તેની સામે સાચાની નિશાની કરો ને કોઈ વિશે તમે ચોક્કસ ના હોય તો એના એના વિશે તમારે તમારા શિક્ષકને એટલે કે મને પૂછવાનું છે બરાબર અત્યારે તો હું છું ને એટલે તમે તમારા મમ્મી પપ્પાને પૂછી શકો છો તો કેળના ફૂલો ખાઈ શકે એવી વસ્તુ છે બરાબર તો કેળના ફૂલો કેળના ફૂલો તમે ખાઈ શકો ના તો કેળના ફૂલો ખાઈ શકતા નથી બરાબર તો એ સામે ખરા ખોટાની નિશાની તો નથી કીધી પણ આપણે ખોટું કરી દો બરોબર સરગવાના ફૂલો સરગવાના ફૂલો ખવાય ના ખવાય સરગવો ખવાય મશરૂમ મશરૂમ ખવાય હા બધાને ખબર નહીં હોય પણ શ્યોર હોય તમને ખબર હોય કેવું આવે તો તમે ખરાની નિશાની કરી શકો છો અને ન ખબર હોય તો તમે તમારા મમ્મી પપ્પાને પૂછી શકો છો અને એમને પણ ખબર ન હોય તો અત્યારે મોબાઈલ છે તો મોબાઈલમાં પણ આપણને એની જાણ એના વિશે જાણકારી મળી શકે છે કે મશરૂમ ખવાય કે નહીં ખવાય બરાબર તો એના વિશે આપણે જાણીને પછી એ નિશાની ખબર છે ખવાય એટલે હું ખરાની નિશાની કરું છું કમળનું પ્રકાંડ કમળનું પ્રકાંડ એટલે એના વિશે પણ કોઈ સ્યોર નહીં હોય એટલે એના વિશે પણ આપણે જાણકારી લઈ અને પછી એના ઉપર આપણે જો ખાઈ શકાય તો એના ખરું નિશાન ન ખાઈ શકાય તો ખોટી નિશાની કરવાની બરાબર કમળનું પ્રકાંડ એટલે કે કમળમાં જે અંદર ઝીણી કમળ કાંકડી આવતી હશે ને એનું કહેવા માંગે છે કે એ કમળ કાકડી ખવાય કે નહીં કમર કાકડી આપણે ખાઈએ છીએ અને એને બહુ ઘસીએ તો આપણે ગરમ પણ હાથે અડાડિયા ઘસીને તો એ ગરમ પણ લાગે છે લાલ કીડી લાલ કેળી ખવાય કોઈ દી ના ખવાય કેળી તો ખાલી પકડીએ તો હાથમાં ચટકો પડે તો ખાઈએ તો શું થાય પેટમાં ચટકા ભરવા માંડે ને વાસી રોટલી વાસી રોટલી ખવાય ન ખવાય વાસી રોટલી ખાઈએ તો શું થાય બીમાર પડીએ બરાબર ઉટડીનું દૂધ ઉતડી ઉટળીનું દૂધ પીવાય તો હા ઉટળીનું દૂધ પી શકાય છે આપણે તો અહીંયા ગાયનું ભેંસનું ઈંડ મળી રહે બકરનું કચ્છ લોકોએ એમને એ બાજુ ઓછું મળે રાજસ્થાનમાં ઓછું મળે ગાયનું ભેંસનું તો એ લોકો ઉટળીનું દૂધ પીવે છે બરાબર મરઘીના ઈંડા મરઘીના ઈંડા ખવાય તો હા તો બધા ઈંડા ખાય જ છે ને બાફેલા ઈંડા ખાય છે બિરિયાની બનાવે છે આમરેટ બનાવે છે ઈંડાના પુડલા બનાવીને ખાય છે તો મરઘીના ઈંડા ખાઈ શકાય છે બરાબર અળવીના પર્ણો અળવીના પર્ણો ખવાય ને આ ખવાય ને તમે અળવીના ભજીયા ખાવ છો ને એ અળવીના પર્ણોમાંથી બને છે બરાબર તો અળવીના પર્ણા પરણો ખાઈ શકાય છે ઉંદર ઉંદર ખવાય છી ઉંદર ના ખવાય બરાબર માછલી માછલી ખવાય તો હા માછલી ખાઈ શકીએ છીએ આપણે આપણે મચ્છી ખાય છે ને બધા જો આપણે આગળ જોયું કાશ્મીરમાં ઓલી જૂની હતી એ કાશ્મીરમાં રહીના તેલમાં માછલી તળેલી એને બહુ ભાવતી હતી ને તો માછલી પણ ખાઈ શકાય છે દેડકો ખવાય ના દેડકો ના ખવાય આ હું તમને ના પાડું છું અમુક વસ્તુ ઉંદર છે દેડકો છે પણ એ આપણે ન ખાઈ શકીએ પણ બીજા દેશોમાં ઉંદર અને દેડકાને એવું બધું ખાય છે બરાબર તો આપણે આપણા દેશમાં એવું ખાઈ ખાતા નથી એટલે આપણે એના વિશે ખરા ખોટાની નિશાની કરીએ બરાબર આમળા આમળા ખવાય તો હા આમળા ખવાય આપણે આમળા ખાઈએ છીએ ને આમળાનું અથાણું બનાવે છે આપણાનો છૂતો બટાવીએ છીએ આમળાની સુકવણી કરીને ગયડા કરીને એનો મુકવાસ પણ બનાવે છે ને આમળાને હળદરના પાણીમાં ડબોડીને પણ આમળા ખાઈએ છીએ ને એમનામ પણ મીઠાવાળા કરીને આપણે આમળા ખાઈએ છીએ બરાબર તો આમળા ખવાય છે રોટલો રોટલો એટલે કે બાજરીનો છે જવનો છે જોવાનો છે પછી મકાઈનો રોટલો આવે છે પછી જારનો રોટલો આવે છે ગમે રોટલો તો રોટલો ખવાય બરાબર ફલાવર ફલાવર એટલે ફુલાવર ફુલાવર તો ખવાય ને ખવાય માંસ માંસ પણ ખવાય બરાબર ન ખાતા હોય એ ઠીક છે પણ માંસ ખવાય છે બરાબર ડુંગળી પણ ખાઈએ છીએ કરચલો કરચલો ન ખવાય બરાબર બીજા દેશોમાં ખાય છે પણ આપણે ખાતા નથી ઘાસ ઘાસ ખવાય ઘાસ ગાય ભેસ બકરીની ખાય છે આપણે જો ઓલું મેથી છે કોથમીર છે એ બધું ઘાસ જ કહેવાય એક પ્રકારનું બરાબર એટલે એ આપણે ખાઈએ છીએ પણ આમાં ઘાસ એટલે બીજું એ હોય તો આપણે ખાઈએ છીએ પણ તમારે ખરા નિશાન કે કરો ખોટાનું નિશાન કરીએ તો ખોટું પણ આપણે લખી શકીએ બરાબર ઘાસ તો ઘાસમાં આપણે ઘાસ ઓલું આપણે ગણીએ તો ઘાસ આપણે ખાતા નથી એટલે એમાં ખોટાનું નિશાન નારિયેલનું તેલ તો નારિયેલનું તેલ આપણે બીજી બાજુ બીજા દેશોમાં નારિયેલનું તેલ ખાય છે પણ આપણે નારિયેલનું તેલ માથામાં ઉપયોગ કરે છે ને માથામાં લગાવીએ છીએ પગે લગાવીએ છીએ હાથે લગાવીએ છીએ હોઠે લગાવીએ છીએ અને અમુક લોકો હોય છે નારિયેલનું તેલનો ખાવામાં પણ ઉપયોગ કરે છે તો હા ખરાની નિશાન કરો રોટલી રોટલી એટલે કે ઘઉંના લોટની રોટલી બરાબર તો રોટલી પણ આપણે ખાઈએ છીએ તો અહીંયા જે ખાતા હોય આમાં મેં ખરું ખોટું કર્યું છે પણ તમારે અહીંયા તમે જે ખાતા હોય તો એના વિશે હાચ ન ખાતા એમાં ખોટું કરી નાખવાનું છે બરાબર હવે એવી વસ્તુના નામ લખો જે તમે ક્યારેય ખાધી ન હોય પરંતુ ખાવા ઈચ્છતા હોય તમે કોઈથી ખાધી ન હોય પણ ખાવાની ઈચ્છા થતી હોય એવી વસ્તુના તમારે અહીંયા નામ લખવાના છે ગરીબ લોકો હોય હોટલમાં જઈને ન ખાઈ શકતા હોય મંચુરિયન તમને એવી ઈચ્છા થતી હોય પણ એ ખાઈ ન શકતા હોય તો એવું લખી શકે છે ને લોકો તમે જે મશરૂમ છે એ ખાવાની તમને ઈચ્છા થાય કેવું આવતું હોય છે કેવું આવતું હશે એમ હોય છે એ તમે અહીંયા લખી શકો છો બરાબર તો તમે જે અહીંયા જે તમારે ક્યારેક ખાધી ના હોય અને ખાવાની ઈચ્છા થઈ હોય એ તમારે લખવાનું છે બરાબર તો હવે આપણે અહીંયા પાઠ ત્રણ બરાબર આપણો પાઠ તો એમ ખોરાક વિધા ખાધા વિના ન ચાલે એ પાઠ અહીંયા આપણે પૂરો થાય છે બરાબર